Asad doda sat sat makai na roda sih na pisit bapu amuku anas barabar ni kukur ma adung rina tamai dan ready 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 a jagiya bahu saras che a makai tame jovo jo ye apde va same ni side jo tame bada makai na chaad che tyan thi na j apde doda kaida ta ki lasan ni tamai dan ready આજે ડોડાના પીસીસ તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ અને અત્યારે તમે જે જગ્યા જોવો છો એ કાલાવડ તાલુકાના જુવાનપર ગામમાં રીધી સીધી ફાર્મે આવ્યા છીએ અને આની પહેલાં બી આપણે એક બે વિડીયો અહીંયા શૂટ કરેલા છે જેમ કે ખારેક દાડમ મકાઈ આ ત્રણ પ્રોડક્ટના આપણે અહીંયા શૂટ કરેલા છે વિડીયો અને ખાસ કારણ અહીંયા આવવાનું વારે ઘડીએ એ છે કે આ જગ્યાએ ઓર્ગેનિક ખેતી થઈ છે એટલે તમે લોકો જોતા હોવ છો કે આપણા વિડીયોસ વધારે પડતા ટ્રેડિશનલ ફૂડ ઉપર હોય છે જે આપણે કાઠિયાવાડમાં અહીંનું જે કલ્ચર હોય વાડી અને એ બધા શાકભાજી ને એવું બધું ટ્રેડિશનલ ફૂડ બતાવવાનું મને વધારે ઇન્ટરેસ્ટ હોય મને ખાવામાં એમ જ વધારે મજા આવે છે તો આજે તમારા માટે જે રેસીપી લઈ આવ્યા છીએ એ સ્વીટકોર્ન કાઠિયાવાડી શાક એમનું નામ છે આખા ડોડાનું તમે હાઇલાઇટમાં બી જોયું અને મારી સાથે જોડાઈ ગયા છે રીધી સીધી શોપના ઓનર કિરણભાઈ કિરણભાઈ આજે જે તમને સબ્જી બતાવવાના છે તમારા બધા માટે એક ગુડ ન્યૂઝ છે કે આમની શોપ છે કાલાવ રોડ ઉપર સેન્ટ મેરીની સામે રીધી સીધી મકાઈ સેન્ટ મેરીની એક્ઝેક્ટ સામે કયો રોડ કહેવાય સૂર્યોદય સોસાયટી મેઇન રોડ સૂર્યોદય સોસાયટી મેઇન રોડ એક્ઝેક્ટ સેન્ટ મેરીની સામેની શેરીમાં આવે ને રીધી સીધી કરીને એમની શોપ છે અને ત્યાં આ સબ્જી તમને અવેલેબલ થશે અને ઓર્ગેનિક અહીંયા જે મકાઈ ઉગાડવામાં આવે છે તમે વિડીયોમાં બી જોશો એ જ મકાઈ અહીંથી તોડી અને ત્યાં એમની સબ્જી બનાવવામાં આવે છે અત્યારે વિન્ટર સ્પેશિયલ અને એમનો ટાઈમિંગ શું રહેશે કિરણભાઈ સવારે 11:00 થી સાંજના 9 વાગ્યા સુધી અત્યારે લોકડાઉન છે ને એના માટે પછી ટાઈમિંગ વધશે તો વધી જશે મારો ટાઈમ ઓકે અને ભાવ શું છે આ સબ્જીનો 300 રૂપિયા 300 રૂપિયા અને આના કિલો આનો આનો ફાયદો મકાઈનો ખાવાનો એક એ છે કે આ સબ્જીમાં નથી કોઈ આજીનો મોટો નથી કોઈ કલરનો યુઝ કરતા અને આપણી સામે ઓર્ગેનિક ખેતી છે એમની પોતાની અહીંયા ને એ મકાઈ તોડીને લઈ આવે છે અને ફ્રેશે ફ્રેશ મકાઈનું શાક બનાવે છે વધુ આપણે ટાઈમ નહીં લગાવીએ એ પહેલાં તમે અત્યારે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને આપણી આનંદ સાતા કરીને ચેનલ છે એના બી ઉપર તમે ફોલો કરી શકો છો ફેસબુક ઉપર આપણું ગુજ્જુ ફૂડ ક્લબ કરીને ફેસબુક ગ્રુપ છે એમાં બી અમારી સાથે જોડાઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઇટ એન્ડ ડ્રાઈવ અંડરસ્કોર કરીને આપણું પેજ છે એમાં બી અમારી સાથે જોઈન થઈ શકો છો ચાલો શરૂ કરીએ કેટલા જણાનું શાક બનાવવાનું 20 જણાનું શાક બનાવવાનું છે અચ્છા અને એમાં 10 મકાઈ જોશે 10 મકાઈ હા 7 મકાઈના પીસીસ કરશું અને 3 મકાઈ ક્રશ કરશું આપણે બરાબર મિક્સચરમાં હા મિક્સચરમાં નહીં ખમણીથી ખમણી હવે આ પાણીમાં ધોઈ નાખશું આપણે બાફવા મૂકશું પેલા પાણી મૂકશું હવે આ પીસીસ બધા અંદર નાખી એડ કરી દેશું આપણે સરખી બફાઈ જાય અંદર સુધી હવે એમાં
2 સ્પૂન હળદર નાખવાની 2 ચમચી હળદર હા અને 2 ચમચી નમક 2 ચમચી મીઠું હવે આ બાફવા મૂકી દેવાનું કુકર ઓકે હવે આ બીજા 3 ડોડા છે હા એને અત્યારે સાથે જ બાફી નાખવાના છે અને આ દોડાને છે ને છેલે વઘાર કરવાનો આવે ને ત્યારે આના દાણા કાઢીને ભેગા વઘારમાં નાખવાના છે એટલે ટોટલ અત્યારે 10 દોડા થયા મકાઈના દોડા ઓકે હવે આપણે આને ઢાંકી દે 4 થી 5 સીટી વઘારવી છે મકાઈ બફાઈ જાય ત્યાં સુધી હવે એમાં શું શું આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે વઘાર કરવા માટે અને ગ્રેવી કરવા માટે એ આપણે સૌથી પહેલા જોઈએ આ છે ટમેટા ટમેટા કેટલા છે ટમેટા 700 ગ્રામ 700 ગ્રામ ડુંગરી 400 ગ્રામ 400 ગ્રામ ચાર નંગ છે મોટી પછી આ આદુનો એક ગાંઠિયો છે લીલું લસણ લીલું લસણ કેટલું હશે 50 ગ્રામ 50 ગ્રામ 50 ગ્રામ પછી મીઠો લીમડો મીઠો લીમડો વઘાર પૂરતો કોથમીર ઉપરથી નાખવા માટે આવી છે ને હા ઉપરથી મરચા છે 2-4 નંગ અને કેપ્સિકમ મરચા છે અને આ શું છે માંડવીનો ભૂકો માંડવીનો ભૂકો એ કેટલા ગ્રામ છે એ 400 ગ્રામ 400 ગ્રામ 20 માણામાં 20 માણા માટે હા કાજુ આટલા નાખવાના હા કાજુ એટલે નાખવાના કાજુ પછી આ લાલ મરચું આવશે આ શું છે હિંગ આવશે હિંગ છે જા પછી આ ગરમ મસાલો ગરમ મસાલો એમાં તજ છે બાદિયા છે એલચી છે અને સફેદ તીખા છે આ તમે જોવો છો ને સફેદ તીખા છે એટલે એ કાળા મરી કહી શકાય આપણે એ યુઝમાં લઈ શકીએ નો હોય તો વઘાર માટે રાઈ જીરું લાલ મરચા આ લીલું ટોપરું છે સૂકું ટોપરું વાપરી શકીએ હા વાપરી શકીએ ઓકે આ લીલું છે તો લીલાનો ઉપયોગ કરે છે ધાણા જીરું આ છે ધાણા જીરું આ તો માંડવીનો ભૂકો જ છે ને અને તો આ સફેદ તલ લીધા છે અને હવે પેલા શાકભાજીને બધી સરખી રીતે ધોઈ નાખીએ બધું ધોવાઈ ગયું છે શાકભાજી બધું ધોવાઈ ગયું હવે ગ્રેવી માટે કાચી ડુંગળી અને કાચા ટમેટા એની ગ્રેવી બનાવવાની છે ઓકે એટલે સાથે કરવાની છે કે અલગ 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 પહેલા ટમેટાની કરીશ પહેલા ટમેટાની કરીશ ટમેટાને કટ કરીને મિક્સરમાં નાખી દેવાના મિક્સરમાં નાખીને દેવાના અને એની ગ્રેવી કરી નાખવાની આ ડુંગળીની અલગથી કટિંગ કરીને અલગ ગ્રેવી કરવાની છે હવે આ બેની પેસ્ટ કરી નાખી વારા પરથી ડુંગળીની ગ્રેવી છે આ ડુંગળી ને ટમેટાની ગ્રેવી રેડી રેડી થઈ ગઈ હવે આ મકાઈ જે ત્રણ ઓલી તમે કહેતા એને છીણી નાખી કાચી મકાઈ છીણવાની કાચી મકાઈ છીણવાની છે ઉગર ટાઈમે નાખવાની એટલે આનાથી શું ગ્રેવી ઘાટી કરવા માટે ગ્રેવી ઘાટી થાય અને સ્વાદ આવે મરચાની ઝીણી કટકી કરવાની આમાં ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ અને ઘણી તૈયારી કરવી પડે આ જગ્યાએ બહુ સરસ છે આ મકાઈ તમે જોવો છો એ આપણે સામેની સાઈડ જોવા તમે બધા મકાઈના ઝાડ છે ત્યાંથીને જ આપણે દોડા કાઢ્યા હતા અને અહીંયા જો સામે ગાય ને એમના વાછડા અને આ બાજુ છે નાળિયેરી અને આ બધા દાડમના ઝાડ છે અને આપણો ચૂલો અત્યારે રેડી થઈ ગયો છે અહીંયા હવે આ કેપ્સિકમ કટિંગ કરશું આપણે મરચા કટિંગ થઈ ગયા હવે કેપ્સિકમ કેપ્સિકમ તમે રેડ લ્યો યલો લ્યો ગ્રીન લ્યો ગમે એ ચાલે ને હા ગમે એ ચાલે
જા વાછડું લઈ જાય છે આ મોજ છે વાડીની અને આની લાંબી ચીરુ કરશું આપણે ઓકે સાવ કટિંગ નહીં બરાબર હવે આ કેપ્સિકમ કટિંગ કરશું આપણે મરચા કટિંગ થઈ ગઈ હવે કેપ્સિકમ કેપ્સિકમ તમે રેડ લ્યો યલો લ્યો ગ્રીન લ્યો ગમે એ ચાલે ને હા ગમે એ ચાલે સ્વાદ પડતું હોય જા વાછડું લઈ જાય છે આ મોજ છે વાડીની અને આની લાંબી ચીરુ કરશું આપણે ઓકે સાવ કટિંગ નહીં બરાબર અથવા તો ગોળ પીસ કરીને નાખી શકાય આ દીપકભાઈ લસણ નું માત્ર આટલી જ નાખવાની છે હા લસણ સ્વાદ પૂરતું જ બરાબર લીલું લસણ હોય તો ચાલે મને લીલું ન હોય તો સૂકું લસણ પણ પેસ્ટ કરીને નાખી શકાય પેસ્ટ કરીને નાખો હવે આ આદુ છે આદુ આપણે છીણી નાખશું આદુ ને રાખીને છીણી નાખશું હવે સીધો વઘાર જ કરવાની રહ્યું ને તેલ ને તેલ એ તો આપણે નાખી ત્યારે જ કેશું સિંગ તેલ છે તમે કોઈ બી તેલ યુઝ કરી શકો કપાસિયા અથવા સિંગ તેલ આમાં અત્યારે સિંગ તેલ નો યુઝ થાય છે આ છીણાઈ ગયું ચાલો ઓકે હવે વઘાર જ કરવાનો છે ને સીધો વઘાર જ કરો ઓકે મકાઈ બફાઈ ગઈ છે હવે એના આજે ત્રણ આખી મકાઈ છે એના દાણા કાઢી લેવાના છે ટોટલ 20 જણાનું શાક બને છે એમાં 13 મકાઈ જોશે 7ના પીસ કર્યા છે 3ને આવી રીતના મકાઈ કાઢી લીધી છે ને 3ને છીણી લીધી છે ગરમ છે એકદમ ને આપણો ચૂલો તૈયાર થઈ ગયો છે પાછળ જો નીચે બધે ઓલો માટી લગાવી છે જેથી તપેલું બરે નહીં ડાઘા ન પડે સિંગ તેલ લેશું સાતસો એમએલ જેવું લીધું છે આપણે હલો રાઈ જીરું છે એ આપણે પહેલા એડ કરશું રાઈ જીરું ને પહેલા એડ કર્યું વઘાર ચાલુ કર્યો લીલું લસણ પછી આ ડુંગળીની પેસ્ટ અને આ મીઠો લીમડો આ હિંગ સફેદ તીખા નો ભૂકો કરી નાખ્યો આદુ ની પેસ્ટ છીણેલું સફેદ તીખા જેને નો ખ્યાલ હોય એ કાળા તીખા નાખી શકે નો અવેલેબલ હોય તો 4-5 તીખા નો ભૂકો કરીને લીલા મરચા સફેદ
સફેદ તલ ઉપર એડ કર્યા. ટમેટાની ગ્રેવી. ગ્રેવીને થોડીક વાર પાકવા દેવાની છે. ટમેટાની ગ્રેવી સરખી ચડી ગઈ છે અને હવે એમાં આપણે ત્રણ મકાઈ જે છીણીને છીણેલી મકાઈને એડ કરશું. હવે આ ત્રણ મકાઈના છીણેલા દાણા હતા, હા, કાઢેલા દાણા. હવે એમાં થોડુંક પાણી એડ કરશી. આ પાણી મકાઈ બાફી છે ને એ જ પાણીનો આમાં યુઝ કર્યો છે. આ સાત મકાઈના પીસીસથી કર્યા નહીં, આપણે અંદર એડ કરશું અને પાણીમાં એડ કરી દેવાનું બધું. ઓકે, મસાલા કરવાના છે. લાલ મરચું જોતા, લાલ મરચું, આપણે કેટલી 4 કે 5 ચમચી નાખીએ અત્યારે તીખાસ પ્રમાણે. તીખાસ પ્રમાણે પછી નમક એડ કરશું એ ટેસ્ટ મુજબ, કેમ કે મકાઈ બાફવામાં નાખ્યું હતું ને આપણે મીઠું. આપણે 4 ચમચી નાખીએ અત્યારે. આ પેલો બાજુ, ઓલી બાજુ. હવે મગફળીનો ભૂકો એડ કરશું. અને આ જે લીલું નાળિયેર હતું એની પેસ્ટ છે. કેપ્સિકમ મરચા, આખા કાજુ, તાણા જીરું. આ ધાણા જીરું ઓલી ગ્રેવીને 15 મિનિટ થઈ. ટમેટા નાખીને આપણે જે ગ્રેવી કરી એને 15 મિનિટ થઈ ઉકળતા. આને અંદાજ અત્યારે 10-15 મિનિટ તો થઈ ગઈ છે, હજી ઉકળે છે. હવે આપણું શાક રેડી થઈ ગયું છે. હવે નીચે ઉતારી લેશું અને કોથમરી એડ કરશું. થોડી કોથમીર એડ કરી અને શાક રેડી છે. હવે આને રોટલી રોટલા સાથે ખાઈ શકાય. આપણું જમવાનું આવી ગયું છે અને આ ગામડાની મોજ તમે જુઓ. 2 રોટલી છે, સાઈઝ જુઓ તમે. આ બાજરાનો રોટલો છે, સાથે વાડીની આ લીલી ડુંગળી, મરચાં, મૂળા, શાક અને છાશ. તો હવે જમવાવટ બોલાવી દઈએ. બહુ આમાં પ્રોસેસ થઈ છે બનાવવામાં. અને આવો, નજીક આવો, નજીકથી તમને બતાવું. આ છે ડોડાના પીસીસ,
બે પીસ છે આમાં અને સાથે આપણે ઓલી અલગથી મકાઈ ફોલેલી નાખી દી ઈ પણ છે હવે એના સાઈડમાં લઈ લઈ આજે બાજરાનો રોટલો અને આ છે રોટલી જોઈએ એટલું આપણે લેશું બાજુમાં આ ગ્રેવી લઈ ગ્રેવીનો ટેસ્ટ લાજવાબ છે ખાવાનું આમ છે ગ્રેવીમાં થોડોક સ્મોકી ટેસ્ટ આવે છે અને એ તો સ્વાભાવિક છે કે આપણે ચૂલા ઉપર બનાવ્યું છે એટલે એનો ટેસ્ટ લાજવાબ જ આવે અને આમાં ગાર્લિકનો પછી કાંદાનો જે પંજાબી ગ્રેવી હોય સ્લાઇટ એની બાજુ જાય અને એનો ટેસ્ટ આવે છે અને સાથે આપણે પછી આ રીતના સ્વીટકોર્નનું બટકું ભરીએ એટલે થોડોક સ્વીટકોર્નનો સ્વીટ ટેસ્ટ આવે છે અને બહુ જ મસ્ત છે અને તમે બી આ રેસીપી જો ઘરે બનાવવા માગતા હોય તો તમને રેસીપી બી બતાવી છે અને તમે રેડીમેડ આ સબ્જીનો લાવો લેવા માગતા હોય નેચરલ મકાઈનો તો ફરીથી તમને નીચે મોબાઈલ નંબર અને એડ્રેસ આવી જશે અત્યારે ફરીથી તમને કહી દઉં સેન્ટ મેરી સ્કૂલ કાળા રોડ ઉપર એની એક્ઝેક્ટ સેન્ટ મેરી સ્કૂલની ઓપોઝિટ આ આવે રીધી સીધી ફાર્મ કરીને એમની શોપ છે તો ત્યાં જઈને એમની મુલાકાત જરૂરથી લેજો અને વિડીયો પસંદ આવ્યો તો વધુ વધુ શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો કેવો લાગ્યો ત્યાં સુધી જય હિન્દ જય ભારત.